બનાસકાંઠાના પશુપાલકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 70મા જન્મદિનની અનોખી ઉજવણી કરી હતી. 70મા જન્મદિને બનાસ ડેરી અને પશુપાલકોએ 70,000 વૃક્ષ વાવી ઉજવણી કરી હતી. વડગામ તાલુકાના જલોત્રા ખાતે મહાવૃક્ષારોપણ કાર્યક્રમને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ખુલ્લો મૂક્યો હતો. જિલ્લામાં બનાસ ડેરીની તમામ શાખાઓમાં વૃક્ષારોપણ કરી 70,000 વૃક્ષ વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો 70મા જન્મદિવસ નિમિત્તે દેશમાં એક અઠવાડિયા સુધી જન્મદિવસને સેવા દિન તરીકે મનાવવામાં આવે છે, જેના ભાગરૂપે એશિયાની નંબર 1 ગણાતી બનાસ ડેરી દ્વારા નરેન્દ્રભાઈ મોદીના 70મા જન્મદિન નિમિત્તે જિલ્લામાં 70,000 વૃક્ષ વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે, જેમાં આજરોજ વડગામ તાલુકાના જલોત્રા ખાતે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને મહાવૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પર્યાવરણ પ્રેમી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે બનાસ ડેરી દ્વારા જિલ્લામાં 70,000 વૃક્ષનું વાવેતર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે, જેનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારબાદ બનાસ ડેરીની દૂધ મંડળીઓ અને દૂધ કલેક્શન સેન્ટરો, પશુપાલકો તેમજ પાલનપુર, લખનૌ, ફરીદાબાદ અને કાનપુર ડેરીના પ્લાન્ટો ઉપર વૃક્ષારોપણ કરી 70,000 વૃક્ષ વાવેતરનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવશે. આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે બનાસ ડેરી સાથે જોડાયેલા સૌ પશુપાલક ભાઈ બહેનોએ 70,000 વૃક્ષો વાવી અને ઉછેરવા માટેનો સંકલ્પ કર્યો છે. આજે દરેક ગામની અંદર એમાં ખાસ કરીને લાંબો ટકી શકે તેવા વૃક્ષો પણ, પીપળ, વડ જેવા વૃક્ષોનું વાવેતર પણ દરેક ગામોની અંદર થાય એ સંકલ્પ સાથે અહીંયા જલોત્રા ગામથી વૃક્ષારોપણ માટેની જે શરૂઆત આજે કરવામાં આવી છે. મોદી સાહેબનો પર્યાવરણ પ્રત્યેનો જે પ્રેમ છે, જેના કારણે કરીને વૃક્ષોનું વાવેતર કરી તેને ઉછેરવા માટેનું એમને જન્મદિવસને શુભેચ્છા આપવાનો બનાસવાસીઓ જે સંકલ્પ કર્યો છે, હું સમગ્ર જિલ્લાવાસીઓનો આભાર માનું છું અને સૌ જિલ્લાવાસીઓ વતી દેશના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.